चलो विद्यार्थी मित्रों धोरण पांच विषय गणित आ तमारे बीजो राउंड छे बाळको तो बीजा राउंड में रिविजन वीडियो छे आनी पहला मैं वीडियो मोकली दीधा था आठ नौ ने दस नी तमारी वार्षिक परीक्षा हमणा आवी रही छे एना माटे थोड़ो रिविजन कराउं छूं तो अगियार अने बारनो चेप्टर छे बाळको अगियारमो चेप्टर छे क्षेत्रफळ अने परिमिति શું છે ક્ષેત્રફળ અને પરિમિતિ તો થોડું ક્ષેત્રફળ ને પરિમિતિ માટે આપણે હું તમને સમજાવું લંબાઈ લંબાઈ છે એ તમે દરજીને ત્યાં માપવા જો છો ત્યારે લંબાઈ કહે છે ને લંબાઈ લંબાઈ ને લેન્થ કહેવાય લેન્થ લેન્થ એટલે એલ લેન્થ એટલે એલ અને પહોળાઈ પહોળાઈ એટલે બ્રોડ પ્રહોળ ઓ व्याख्या समझी लईए क्षेत्रफळ छे तो आकृति की सपाटी पर रोकेली जगह नाम आपने क्षेत्रफळ कहेवाय धारो के मैं तमने अहीं आकृति दोरी चौरस लंबचौरस त्रिकोण कोई पण तो मैं अहीं तमने आकृति दोरी तो शुं कहे छे के क्षेत्रफळ आकृति की सपाटी पर रोकेली जगह ने माप एटले क्षेत्रफळ आकृति सपाटी पर रोकेली जगह ना आपने क्षेत्रफळ कहो परिमिति तो के कोईपण बंद आकृति बधी बाजूना मापनो सरवाळो आ तमने शुं कीधुं के क्षेत्रफळ क्षेत्रफळ में शुं कीधुं छे के कोईपण जगह में बंद आकृति में रोकेली जगह ने क्षेत्रफळ अने शुं कीधुं छे परिमिति કોઈપણ બંધ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો કોઈપણ બંધ આકૃતિના બધી બાજુનો માપનો સરવાળો એ પરિમિતિ કહેવાય બરોબર અને સૂત્રો એનું સૂત્ર ખાસ ધ્યાન આપજો બાળકો ચોરસની પરિમિતિ આ સૂત્રો છે ચોરસની પરિમિતિ ચાર ગુણ્યા લંબાઈ એટલે ચોરસની ચારે બાજુના માપનો સરવાળો ચાર ગુણ્યા એ બરોબર હવે શું કીધું છે ચોરસનું ક્ષેત્રફળ શું કીધું છે ચોરસનું ક્ષેત્રફળ તો ચોરસનું ક્ષેત્રફળ શું કહે છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ શું લંબાઈ ગુણ્યા અથવા એલ ગુણ્યા એલ બરોબર લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસની પરિમિતિ કીધું છે આ ચોરસની પરિમિતિ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસની પરિમિતિ હવે આ ચોરસ તો મેં તમને શીખવાડ્યું હવે લંબચોરસનું શીખવાડ્યું લંબચોરસની પરિમિતિ આ મેં તમને શું શીખવાડ્યું બાળકો ચોરસની પરિમિતિનું સૂત્ર ચાર ગુણ્યા લંબાઈ અને ચોરસનું ક્ષેત્રફળ એ લંબાઈ ગુણ્યા લંબાઈ હવે શું છે લંબચોરસ શીખવાડું છું લંબચોરસની પરિમિતિ બે ગુણ્યા બે લંબાઈ પ્લસ પહોળાઈ જો લંબચોરસ હોય ને એને સામ સામેની માપ સરખા હોય ધારો કે અહીંયા પાંચ હોય પાંચ અહીં ત્રણ અહીંયા ત્રણ સામ સામેના માપ સરખા હોય લંબચોરસમાં સામ સામેના માપ સરખા હોય એટલે કે જે લંબચોરસની પરિમિતિ બે લંબાઈ પ્લસ પહોળાઈ અથવા ટુ
L plus B. આવડી બાળકો લંબાઈ પ્લસ પહોળાઈ 2 અથવા L વત્તા પહોળાઈ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબચોરસનું ક્ષેત્રફળ શું કહે છે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા L ગુણ્યા B જો આ લંબ ચોરસની પરિમિતિ ચોરસનું ક્ષેત્રફળ લંબ ચોરસની પરિમિતિ અને લંબ ચોરસનું ક્ષેત્રફળ જો બાળકો તમને સૂત્રો આવડશે તો દાખલા પણ આવડી જશે સમજણ પડી બાળકો શું કીધું સૂત્ર આવડશે તો દાખલા પણ આવશે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર ચાલો હવે એના પરથી એક તમે હું દાખલો સમજાવું છું બાળકો તમને એક દાખલો સમજાવું છું લંબાઈ એટલે લેન્થ લંબાઈ એટલે લેન્થ પહોળાઈ એટલે બ્રોડ બી બી વડે દર્શાવે પહોળાઈ બી બ્રોડ કહેવાય શું કહેવાય બ્રોડ બ્રોડ એટલે બી લેન્થ એટલે લંબાઈ ચાલો મેં તમને એક દાખલો સમજાવું છું કે ચોરસ બગીચાની ફરતે કરેલી વાત ચોરસ બગીચાની ફરતે વાળ શું કીધું છે ચોરસ બગીચાની ફરતે વાળ ની લંબાઈ 20 મીટર છે લંબાઈ 20 મીટર છે કેટલી છે તમારો બગીચો હોય એ બગીચાની ફરતે વાળ ની લંબાઈ 20 મીટર છે તો બગીચાના એક બાજુની લંબાઈ કેટલી હશે તો શું કહે છે બગીચાની એક બાજુની માપ એક બાજુની એક બાજુની લંબાઈ કેટલી એક બાજુની લંબાઈ કેટલી હશે જો બાળકો સમજો હવે તમારી આજુબાજુ બગીચો છે એની ફરતે વાડ કરી છે એની લંબાઈ 20 મીટર છે તો કે છે બગીચાની એક બાજુની લંબાઈ કેટલી હશે તો કે બગીચા ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ ચોરસ બગીચાની પરિમિતિ 20 મીટર ચોરસ બગીચાની ફરતે અને ચોરસ પરિમિતિ 20 મીટર છે કેટલી છે 20 મીટર છે તો ચોરસ બગીચાની એક બાજુની લંબાઈ ચોરસ બગીચાની એક ફરતે એક બાજુની લંબાઈ મેં તમને કીધું હતું લંબ ચોરસ કીધું છે તો ચારે બાજુના માપ સરખા જ હોય બરાબર ને એટલે ચોરસ બગીચાની પરિમિતિ બરાબર ચોરસ બગીચાની પરિમિતિ કેટલું મેં તમને સૂત્ર કીધું હતું ને ચાર કેટલું કીધું હતું ચાર ચારે બાજુના માપ સરખા હોય ને એટલે 20 કીધું છે ચારના ઘડિયામાં 20 કે આવે ચાર પંચા 20 ચાર પંચા 20 તો 5 મીટર કેટલી હોવી જોઈએ 5 મીટર તમને ચોરસ કે એટલે 4 વડે જ કરવાનું કેટલા વડે 4 વડે બરોબર તો આ તમારો દાખલો હતો કે ચોરસ બગીચાની ફરતે વાળની લંબાઈ 20 મીટર છે તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી હશે તો ચોરસ હોય તો આ ચોરસ છે એમાં 20 મીટર છે તો ચારે બાજુના માપ સરખા હોય તો 5 5 5 5 5 24 થઈ એટલે 20/4 કરો તો 5 બરાબર તો એક બાજુની લંબાઈ કેટલી હશે 5 મીટર ચાલો એક પાતળા 20 સેમી વાયરમાંથી લંબચોરસ બનાવવામાં આવે તો લંબચોરસની પડે હવે મેં તમને આ ચોરસનું શીખવાડ્યું હવે લંબચોરસ અને પહોળાઈનું લંબચોરસનું કેવું શીખવાડ્યું એક એક ચાપ સમજાવી દો તમને લાવો લંબચોરસની સામસામેના માપ સરખા હોય
ધારો કે મેં તમને અહીંયા લંબચોરસ લોહી બતાવ્યું, લંબચોરસના સામસામેના માપ સરખા કરો, બરાબર? તો શું કીધું છે, એક પાતળા 20 સેમી લાંબા વાયરમાં 20 સેમી હું આપો સૂત્ર હું આપો રકમ વાંચી જાઉં છું, એક પાતળા 20 સેમી લાંબા વાયરમાં તેની લંબાઈ કેટલી થાય? તો શું કે તેની લંબાઈ કેટલી થાય? તો ચાલો લંબચોરસ 20 સેમી લાંબા વાયરમાં પરિમિતિ 20 સેમી છે, તેનું સૂત્ર પણ 2 લંબાઈ
तो पांच पांच दस पांच एक पंद्रह पांच छब्बीस पच्चीस 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 एक छब्बीस आ तमारा चिन्ह था बराबर। तो यामिनी कुल कितना विद्यार्थी साथे बात करे छे? तो यामिनी 131 विद्यार्थी साथे बात करे छे। कोष्टक में सौथी वधु गमतु होय तो तमने कोष्टक दोरेल सौथी वधु गमतु एटले के कूतरो कोण कहे छे कूतरो। सुमिता अर्धा कलाक रस्ता पर कुल कितना वाहन जोया? तो अर्धा कलाक में 103 वाहन जोया बराबर बाळको। ये एवी रीते तमारे अहींया आमा तो काय छे ते बीजू અને સૌ ખાતા આ ચિહ્ન છે આ આવૃત્તિ ચિહ્ન છે એના પછીનું થોડુંક છે તો કહે છે કે ગરમ અને ઠંડુ જે સંવેદિત પહેલી જૂને રોજ કહ્યું છે એને સૌથી વધુ ગરમ છે તો કે જે સલવે તમને આકૃતિ દોરેલી હોય એ રીતે અહીંયા ચિહ્નો જે સલવે ને બધું આપેલું હશે તો સાવ સહેલું છે તો કહે છે સૌ પહેલી જૂને રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે તો કે જેસલમેર પહેલી ડિસેમ્બર રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે તો કે શિમલા કયું શિમલા પહેલી જૂન પહેલી ડિસેમ્બર આ બે દિવસોમાં કયા શહેરનું તાપમાન સૌ ઓછું ફેરફાર છે તો કે બેંગ્લોરમાં ક્યાં બેંગ્લોરમાં એવી રીતે આ તમારું ચિહ્નવાળું હતું। શોભાએ કુલ કેટલા નાના નાની છે? તો ચાર બે નાના નાની અને બે વડ નાના નાની। માધવને કુલ કેટલા વડ નાના નાની છે? તો કે આઠ નાના નાની છે। આ પરિવારની સાતમી પેઢીમાં કેટલા વડીલો હશે? તો કે 32 કેટલા 32। તો કેટલા વર્ષ પછી સસલાયની સંખ્યા 1000 ને અજાને પાર કરી જશે? તો કે 8 વર્ષ પછી કેટલા અજાને 8 વર્ષ પછી પાર કરી શકશે। તો સ્માર્ટ ચાર્ટ બાળકો અને તમારું આ 11મું ચેપ્ટર હતું લંબાઈ અને ક્ષેત્રફળ। તો જો તમને સૂત્ર આવડશે તો તમને લંબાઈ અને ક્ષેત્રફળ પણ આવડી જશે। ચાલો અહીંયા તમારું રિવિઝન પૂરું થાય છે। બાય બાય।